हरिओम स्टूडेंट स्टैंडर्ड 7 सब्जेक्ट छे कम्प्यूटर। तमने बधाने खबर छे के 15मी मार्च सोमवार थी तमारी फर्स्ट सेमिस्टर नी एग्जाम स्टार्ट थाय छे। तमने बधा सब्जेक्ट नो सिलेबस मळी गयो हशे बराबर। एग्जाम माटे तमने लोकोने बे ऑप्शन छे, जो तमारे स्कूल मां आईने एग्जाम आपवी होय तो छूट छे बराबर। एना माटे तमारे टाइम रहेशे बपोरना 1:30 नो टाइम, एग्जाम 2 वागे स्टार्ट थशे बराबर। एक पेपर जो तमे स्कूल में आईने एग्जाम आपो तो पछी कम्पलसरी बाकीना साथे 7 पेपर तमारे स्कूल में आईने ज आपवाना रहेशे। पछी तमे एक स्कूल में आपो पछी तमे जुओ के मारा फ्रेंड्स लोको स्कूल में नथी आवता, हवे बाकीना पेपर मारे घरे आपवा छे, तेवुं नहीं चाले। घरे बेसीने एग्जाम आपवी होय तो पण छूट छे, कारण के अत्यारे कोरोना ने लीधे घणाना पेरेन्ट्स एमना स्टूडेंट ने स्कूल में मोकलवानी परमिशन नथी आपता, एटले आ वर्ष पूरती तमने छूट आपी छे बराबर। तो एना माटे तमारा पेरेन्ट्स ने कहेवानुं के जेम वर्कशीट माटे सोमवारे आवता हता एम रोजनुं रोज बपोरे 3-5 ની अंदर ए लोकोए आई अने पेपर लई जवानुं। धारो के सोमवारथी एग्जाम शुरू थाय छे तो सोमवारे तमारा मम्मी पप्पा के मोटा भाई के बहन जे पण फ्री होय ए बपोरे 3-5 ની अंदर पेपर आईने लई जाय बराबर। क्वेश्चन पेपर तमने अहींथी आपवामां आवशे, एमां आंसर तमारे लोकोए पेनथी, हवे तो तमे 7માં આવી ગયા એટલે પેન જ હશે, વર્કશીટ સોરી સપ્લિમેન્ટરીની અંદર લખવાના છે બરાબર। આવી રીતે પાછળ A4 સાઇઝનું પેપર, ઘણા લોકો તો નોટનું પેપર વર્કશીટમાં એવું બધું જોઈન્ટ કરતા હતા, તો એવી રીતે લખશો તો વેલિડ ગણાશે નહીં, પછી માર્ક્સ નહીં મળે, તો પછી એ વખતે અમને લોકોને કહેવાવાનો કોઈ ફાયદો નથી બરાબર। ધારો કે સોમવારે તમારે પેપર લખાઈ ગયું તો બીજે દિવસે મંગળવારે બપોરે 3-5 માં લખેલું પેપર જમા કરાવી દેવાનું અને નવું પેપર લઈ જવાનું બરાબર। આ રીતે તમારે લોકોએ એક્ઝામ આપવાની રહેશે। તો 2 ઓપ્શન છે, જો તમારે સ્કૂલે આવીને એક્ઝામ આપવી હોય તો 1:30-5 નો ટાઈમ છે, અને ઘરે આપવું હોય તો બપોરે 3-5 ની અંદર પેરેન્ટ્સને કહેવાનું બરાબર। તમને બધા સબ્જેક્ટમાં ફર્સ્ટ સેમિસ્ટરનો શું સિલેબસ છે એ તમને મળી ગયું હશે। હજુ ઘણા સ્ટુડન્ટ એક્ઝામનું ટાઈમ ટેબલ લેવા નથી આવ્યા, તો આજે શુક્રવાર અને આવતીકાલે શનિવાર 2 દિવસનો ટાઈમ છે બરાબર। વહેલી તકે આવી અને ટાઈમ ટેબલ લઈ જજો, એની અંદર બીજી બધી બી સૂચના લખેલી છે ઓકે। હવે આપણે કોમ્પ્યુટરમાં 1-5 ચેપ્ટર છે, બુકમાં તમને લોકોને ઉલ્લેખ કરેલું છે બરાબર, અનુક્રમણિકા છે એમાં બતાવ્યું છે કે પ્રથમ સત્રમાં 1-5 ચેપ્ટર, તો 80 માર્ક્સના MCQ પૂછાશે, કારણ કે બોર્ડની એક્ઝામમાં 10મા અને 12મા ધોરણમાં એ લોકો MCQ ઉપરથી જ ક્વેશ્ચન આન્સર પૂછે છે ઓકે। તો આજે રિવિઝનમાં મારી સામે ઘણા સ્ટુડન્ટ 21 સ્ટુડન્ટ હાજર છે, તો હું એ લોકોને MCQ પૂછું છું બરાબર। કદાચ સ્ટુડન્ટ જે જવાબ આપે એ તમને ના સંભળાય, તો જે સ્ટુડન્ટ વિડીયો જોવે છે એ લોકોને હું ક્વેશ્ચન પૂછીશ એ તો તમને સંભળાશે, આન્સર બી હું બોલીશ એટલે તમને લોકોને એ પણ સંભળાય બરાબર। કારણ કે સ્ટુડન્ટ મોબાઈલથી દૂર બેઠા હોય એટલે સ્વાભાવિક છે કદાચ એ લોકોનો જો અવાજ તમને ના સંભળાય ઓકે। તો ચલો પહેલા ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ છીએ ઓકે। ચલો, ચાર્લ્સ બેબેજે શેની શોધ કરી હતી બોલો? ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિન અને ડિફરન્ટ એન્જિન બરાબર। ચાર્લ્સ બેબેજે પહેલા ડિફરન્સ એન્જિન બનાવ્યું પણ એ સફળ ગયું નહીં, કારણ કે કેવું હતું, એમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો સૂચના આપવી પડે, પછી એમણે 10 વર્ષ પ્રયત્ન કરી અને નવું મશીન બનાવ્યું, એનું નામ શું હતું, એનાલિટિકલ એન્જિન, એ કેવું હતું, સ્વયં સંચાલિત। તો તમને એક્ઝામમાં પૂછે તો એમાં એ ઓપ્શન હોય ડિફરન્સ એન્જિન, બી હોય એનાલિટિકલ એન્જિન, સી હોય એ અને બી બંને, અને ડીમાં કોઈક બીજું ઓપ્શન હોય તો તમારે સી ઉપર ટિક કરવાનું રહેશે ઓકે। ચલો, માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કોણે કરી છે બોલો? બિલ ગેટ્સ। હા, માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના બિલ ગેટ્સે કરી છે બરાબર, જે અત્યારે આજની તારીખમાં અમેરિકામાં કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવતી નંબર 1 કંપની છે, એની બ્રાન્ચીસ ઇન્ડિયામાં પણ આવેલી છે પણ અમેરિકામાં મેની મેઇન બ્રાન્ચીસ છે ઓકે। ચલો, કોને આધુનિક કોમ્પ્યુટર યુગના પિતાનું ઉપનામ આપવામાં આવ્યું છે? હા, ચાર્લ્સ બેબેજના આધુનિક કોમ્પ્યુટર યુગના પિતાનું ઉપનામ આપવામાં આવ્યું છે, કારણ કે એમણે જે છેલ્લે એનાલિટિકલ એન્જિન બનાવ્યું એની રચના અને કાર્ય પદ્ધતિ અત્યારે તમે લોકો જે કોમ્પ્યુટર વાપરો છો એની જોડે સામ્યતા ધરાવે છે, એટલે એમને ફાધર ઓફ મોડર્ન કોમ્પ્યુટર, આધુનિક કોમ્પ્યુટર યુગના પિતાનું ઉપનામ આપવામાં આવ્યું છે ઓકે। બિલ ગેટ્સે કેટલા વર્ષની ઉંમરે પ્રથમ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવ્યો હતો? બિલ ગેટ્સ કેટલા વર્ષના હતા? દીપાલી બોલો। 14 વર્ષ? ના, 14 વર્ષ ના આવે, હેલી? હા, 13 વર્ષ,
बराबर अत्यारे तमे लोको सातमा मां भणो छो तो तमारी उमर 12-13 वर्षनी ज हशे तो तमे विचार करो बिल गेट्स ज्यारे स्टूडेंट हता सातमा ने आठमा धोरणमां भणता हता ए वखते प्रथम वखत एमणे कॉम्प्यूटरनो प्रोग्राम बनाव्यो हतो बराबर अत्यारे माइक्रोसॉफ्ट ने लीधे एमनी इनकम करोड़ोमां थई छे अने ए पण डॉलरमां कमाय छे तो एने तमे इंडियन रूपीजमां कन्वर्ट करो तो 2000 रूपिया एमनी जोड़े छे अत्यारे बराबर ओके चलो माइक्रोसॉफ्ट कंपनी की स्थापना बिल गेट्स से कई साल में करी थी रीडिंग करियो हो तो फावसे नहीं खबर कोई ने सारू तो कही तो 1975 में बराबर बिल गेट्स नो बर्थ बतायो 1955 में अने एमणे माइक्रोसॉफ्ट कंपनी की स्थापना 1975 में करी तो जारे ए 20 वर्षना हता ત્યારે જ એમણે માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી વિચાર કરો 13 વર્ષની ઉંમરે પહેલો કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવ્યો અને 7 વર્ષ પછી તો એમણે કંપનીની સ્થાપના કરી દીધી તમ લોકો 20 વર્ષે પહોંચો તો એવી કોઈક નવી કંપની શોધજો બરાબર ઓકે અને એમણે જે માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી એ વખતે એમના સાથીદાર કોણ હતા તો કે પોલ એલન કરીને એમના સાથીદાર હતા ઓકે જો અહીંયા લખેલું છે કે અનેક વર્ષો સુધી વિશ્વભરના બજારોમાં માઇક્રોસોફ્ટ કંપનીનું એક ચક્રી શાસન રહ્યું અને અનેક વર્ષો સુધી એમની ગણના ધનિક વ્યક્તિ તરીકે થઈ બરાબર ધનવાન વ્યક્તિ તરીકે થઈ ઓકે ચલો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની શોધ કોણે કરી હતી બોલો હા બરાબર અહીંયા કોમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર હસ્તીઓમાં એકનું લિનક્સ ટોલવાર્ડ લખ્યું છે પણ ઉબન્ટુનો પરિચય ને બધું જુઓ છો તેમાં તમને ખબર છે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની શોધ કોણે કરી તો કે લિનક્સ ટોલવાર્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરોએ બરાબર પણ મેઇન પાયો કોનો છે તો કે લિનક્સ ટોલવાર્ડનો ઓકે ચલો ઓપન સોર્સ સોફ્ટવેરનો વિચાર સૌ પ્રથમ કોને આવ્યો કે આપણે ઓપન સોર્સ સોફ્ટવેર બનાવવું જોઈએ કે જેનો સોર્સ કોડ બધા માટે ફ્રીમાં હોય બોલો દીપાલી રિચાર્ડ સ્ટોલમેને બરાબર રિચાર્ડ સ્ટોલમેને એવો વિચાર આવ્યો કે આપણે એવું સોફ્ટવેર બનાવવું જોઈએ કે જો ઓપન સોર્સ હોય એનો કોડ દરેક માટે ઉપલબ્ધ હોય ઓકે ચલો જુદા જુદા લિનક્સના નામ આપો વન બાય વન એક એક બોલશો તો બી ચાલશે બોલો એક બોસ લિનક્સ યસ ઇન્ડિયા વાળાએ બનાવ્યું છે બોસ લિનક્સ બરાબર બોલો પાછળ ફેડોરા રેડ હેડ બરાબર ડેબિયન ઉબુન્ટુ હજુ એક રહ્યું હા સુસે બરાબર જો હું બોલી જાઉં સૌથી પ્રચલિત સૌથી વધારે વપરાતું લિનક્સ કયું છે ઉબુન્ટુ ઇન્ડિયા વાળાએ બનાવ્યું છે કયું છે તો કે બોસ લિનક્સ પછી કયું આવે ફેડોરા ડેબિયન સુસે હજી કયું રેડ હેડ બરાબર આ જુદા જુદા લિનક્સના નામ છે તમને એક્ઝામમાં ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું લિનક્સ નથી અથવા તો નીચેનામાંથી કયું લિનક્સ છે ઓકે ઘણી વખત ટ્વિસ્ટ કરવા માટે અંદર માઇક્રોસોફ્ટ મૂક્યું હોય માઇક્રોસોફ્ટ લિનક્સ છે ના સીડેક મૂક્યું હોય સીડેક લિનક્સ છે ના સીડેક કંપનીનો કોડ લઈ અને ઇન્ડિયાવાળાએ બોસ લિનક્સ બનાવ્યું હતું એ કંપની છે સીડેક લિનક્સ નથી ઓકે બરાબર ચલો પછી બોસ કેટલા સોફ્ટવેર ધરાવે છે કોઈને યાદ છે આપણે ઇન્ડિયાવાળાએ જે બોસ લિનક્સ બનાવ્યું છે એમાં કેટલા સોફ્ટવેર છે બોલો ના બોલો એ તો ઇન્ટરફેસ કહેવાય ધેટ મીન્સ કે બોસ કેટલા પ્રકારે કામગીરી કરી શકે સોફ્ટવેર એટલે એની અંદર કેટલા પ્રોગ્રામ રહેલા છે બોસ લિનક્સની અંદર 18,200 કરતા પણ વધારે કેટલા 18,200 કરતા પણ વધારે ચલો બોસની આવૃત્તિઓના નામ કોણ બોલશે જૈનિશ બોલો પરમ ના આવે પરમ તો સુપર કોમ્પ્યુટરનું નામ છે જે છઠ્ઠા ધોરણમાં આપણે કોમ્પ્યુટરની પેઢીઓ જોયા હતા ને પાંચમી પેઢીમાં પરમ કોમ્પ્યુટર આવતું સેતુ તરંગ અનંત અને તેજસ બરાબર એ છે પણ અત્યારે આપણે કોમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર હસ્તીઓમાં આટલું જ નામ છે બીજા છે નામ બરાબર એ કદાચ ચોથા ચેપ્ટરમાં આપેલા છે જો હું બોલું છું જો સેતુ તરંગ અનંત તેજસ સાવીર અનોખા અને અનુ બરાબર પણ આ ચાર પોપ્યુલર છે ઓકે ચલો પછી નેક્સ્ટ જોઈએ એકદમ ઇઝી ક્વેશ્ચન ફેસબુકની સ્થાપના અથવા તો શોધ કોણે કરી છે બોલો મૌલિક
हाँ मार्क जुगरबर्ग बराबर घड़ा जे भी कॉम्प्यूटर क्षेत्र योगदान आपनार अहीं हस्तीओ जोई गया आपणे चार्ल्स बेबेज थी शुरू करीने सबीर भाटिया ए बधा अबजोपतिओ बन्या पण एमां सौथी नाना सौथी युवान वयना अबजोपति कोण हता मार्क जुगरबर्ग बराबर बहु नानी उमरे एमने फेसबुक की शोध करी अने आजनी तारीख में तमारामांथी घणा बधा स्टूडेंट जे वीडियो जोए छे ने जे मारी सामे क्लास में बैठा है घणा बधा स्टूडेंट फेसबुक पर पोतानुं आईडी प्रोफाइल खोली अने फेसबुक नो यूज करता हशे बराबर सौथी पॉप्युलर सोशियल मीडिया साइट छे बराबर तो बधा अबजोपति बन्या पण सौथी युवान अवस्था में अबजोपति कोण बन्या तो के मार्क जुगरबर्ग बराबर એમનો 1984 માં બર્થ છે અને 2004 માં એમણે ફેસબુક વેબસાઇટ તૈયાર કરી ફક્ત 20 વર્ષની ઉંમરે જેમ બિલ ગેટ્સે 20 વર્ષની ઉંમરે માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી એમ હમણે 20 વર્ષની ઉંમરે ફેસબુકની સ્થાપના કરી ઓકે ચલો પછી ફેસબુકની માહિતી કઈ વેબસાઇટ ઉપરથી મેળવી શકાય બોલો ના વેબ બ્રાઉઝર નહીં એ વેબસાઇટનું નામ બોલો www.facebook.com ओके चलो नारायण मूर्ति ये कई कंपनी की स्थापना करी छे बोलो ना हॉटमेल ना आवे बोलो ना एप्पल भी ना आवे बोलो हाँ नारायण मूर्ति ये इन्फोसिस टेक्नोलॉजी कंपनी की स्थापना करी छे एना ये स्थापक अने चेयरमैन रही चुक्या छे बराबर चलो एमणे 1987 में सौप्रथम इंटरनेशनल ऑफिस કઈ જગ્યાએ સ્થાપી હતી ઇન્ટરનેશનલનો મતલબ જ થાય છે કે ઇન્ડિયાની બહાર આંતરરાષ્ટ્રીય બરાબર બોલો યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા બરાબર અમેરિકામાં સૌપ્રથમ એમણે ઇન્ટરનેશનલ ઓફિસ સ્થાપી હતી ઓકે ચલો અજીત પ્રેમજી કયા ગ્રુપના ચેરમેન છે બોલો વિપ્રો બરાબર છે જો અજીમ પ્રેમજી નારાયણ મૂર્તિ અને સમીર ભાટિયા આ ત્રણ ઇન્ડિયાના છે બાકી જે આપણે જે પાંચ જોઈ ગયા માર્ક જુગરબર્ગ સુધી એ બધા ફોરેનર્સ હતા બરાબર હર્ષ તને એક એક ક્વેશ્ચન આન્સરમાં આંગળી ઊંચી નથી થતી તો એટલીસ્ટ ધ્યાન તો આ હું તો નામ નહીં બોલીશ ભલે સામે વિડીયોમાં બધા જોવે પ્રજાપતિ હર્ષ બરાબર અજીમ પ્રેમજી કયા ગ્રુપના ચેરમેન છે તો કે વિપ્રો ગ્રુપના ચેરમેન છે ઓકે ચલો અજીત પ્રેમજી કેટલા વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ સંભાળ્યો હતો ખબર છે કોઈને હા બોલો જીયા ખબર છે કામ હાથ ઊંચો કરે એનો મતલબ માં શું સમજવું અડધું ખબર છે અડધું નહીં ખબર બોલો ના 21 વર્ષની ઉંમરે અજીત પ્રેમજી કેટલા વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ સંભાળ્યો હતો 21 વર્ષે ઓકે ચલો પછી હોટમેલનું નામ કઈ વેબસાઇટ ઉપરથી હોટમેલ વેબસાઇટનું નામ વેબસાઇટ તૈયાર કરવાની પ્રચલિત કઈ પદ્ધતિ ઉપરથી રાખવામાં આવ્યું હોટમેલનું નામ શાના ઉપરથી રાખવામાં આવ્યું ખબર છે કોઈને HTML હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ આવતા વર્ષે 8મા ધોરણમાં પ્રથમ સેમિસ્ટરમાં પ્રેક્ટિકલમાં આપણે HTML ભણવાનું છે આપણે એવી આશા રાખીએ કે આવતા વર્ષે બધું સારું થઈ જાય અને જે 6ઠા ધોરણમાં તમે હતા એવી પોઝિશન થઈ જાય રોજના રોજ તમે સ્કૂલે આવો બરાબર આપણે લેબમાં જઈએ બરાબર પહેલાં જેવું બધું જૂન મહિનાથી શરૂ થઈ જાય આપણે એવી આશા રાખીએ કોરોના 0% થઈ જાય બરાબર અથવા માઇનસ ફરી જિંદગીમાં ક્યારેય પાછો ના આવે બરાબર અને જ્યાં જવું હોય ત્યાં જાય પણ ઇન્ડિયામાં તો ના જ આવે બરાબર આમ તો આખી દુનિયામાંથી જતો રહે તો સારું કહેવાય બરાબર ઓકે દરિયામાં ડૂબી જવું હોય તો ડૂબી જાય બરાબર ઓકે ચલો બિલ ગેટ્સે કઈ ભાષાની શોધ કરી હતી પાછળ બેઝિક ભાષાની બરાબર હવે આ તો જો તમને મૂલ્યાંકન કસોટી આપી છે ને એમાંથી જ છે તો આ તો તમને આવડવા જોઈએ અજીમ પ્રેમજીને કયા એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા છે અમુક સ્ટુડન્ટ તો હાથ જ ઊંચા નથી કરતા હા બોલો પદ્મભૂષણ હવે આમાં ગડબડ થાય છે પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ તો એમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે બંને એવોર્ડ અલગ અલગ કહેવાય અજીમ પ્રેમજીને કયો મળ્યો છે પદ્મભૂષણ મળ્યો છે ઓકે ફ્રી સોફ્ટવેરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું બોલો ઓપન સોર્સ સોફ્ટવેર બરાબર એકદમ ઇઝી છે ચલો બીજા ચેપ્ટરમાંથી પૂછું છું અમે
अमेरिका ने रूस वच्चे युद्ध चालतु तु ए वखते ए लोकोए इंटरनेट नो आपले करवा माटे सेनी स्थापना करी हती। बोलो ईमेल ईमेल नहीं आवे। बोलो यूएसटी आर्पानेट नी स्थापना करी हती। सेनी स्थापना करी हती आर्पानेट बराबर अमेरिकन संरक्षण संस्था छे आर्पा एना ऊपर थी लोको इंटरनेट पर संदेशाने आपले थई शके एना माटे आर्पानेट नी स्थापना करी हती। ओके चलो भारत मां इंटरनेट नी शुरुआत कई कंपनी द्वारा थई हती। इंडिया मां कई कंपनी द्वारा इंटरनेट नी शुरुआत थई हती। અત્યારે તમને લોકોને એમસીક્યુ છે પણ બીજા ચાર ઓપ્શન નથી આપેલા એટલે તમને અઘરું પડે પણ તો પણ આવડવું જોઈએ બરાબર। ભારતમાં કઈ કંપની દ્વારા ઇન્ટરનેટની સ્થાપના થઈ હતી? બીએસએનએલ વિદેશ સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ નહીં બીએસએનએલ આપણે હજુ ઘણાના ઘરમાં ટેલિફોન માટે લેન્ડલાઇન ફોન હશે બરાબર તો એ જે કંપની છે એ કઈ છે? બીએસએનએલ ભારત સંચાર નિગમ લિમિટેડ। પણ ઇન્ડિયામાં જે ઈમેલની સ્થાપના સેના દ્વારા થઈ હતી? બીએસએનએલ વિદેશ સંચાર નિગમ લિમિટેડ। ઓકે ચલો ઇન્ટરનેટના માધ્યમથી વીજાણુ સ્વરૂપે મોકલવા માંગતી ટપાલને શું કહે છે? એકદમ ઇઝી છે। હા બોલો ઈમેલ બરાબર સાદાઈ સાદું તમે પત્ર વ્યવહાર કરો તમારા ઘરે પોસ્ટમેન આવીને ટપાલ લઈ જાય નવી ટપાલ તમે પોસ્ટ ઓફિસમાં નાખો જોકે અત્યારે તો પદ્ધતિ ઓછી થઈ ગઈ છે કારણ કે અત્યારે બધાને કામકાજ સ્પીડી જોઈએ છે તો ટપાલ કરતા લોકો વધારે શું પ્રિફર કરે છે? કુરિયર બરાબર પણ એમાં બી હવે ઇન્ટરનેટ તો કુરિયર કરતાંય ફાસ્ટ છે। સૌથી સ્લો શું થાય? ટપાલ પછી સેકન્ડ શું આવે? કુરિયર અને સૌથી સ્પીડમાં શું થાય? ઈમેલ। આપણા કોમ્પ્યુટરમાં નેટ હોય આપણે ઈમેલ કર્યું સામેવાળી વ્યક્તિને મેલ સેન્ડ કર્યો એ પોતાનું ઇન્ટરનેટ ખોલે એટ અ ટાઈમ એને મેલ મળી જાય બરાબર એકદમ સ્પીડી કામકાજ છે। ઓકે ચલો ઈમેલ એડ્રેસ કેટલા ભાગમાં વહેંચાયું છે? બસ આટલા જ જણ બોલો ચાર। કયા ચાર ભાગ? કોઈ કહેશે જો બોર્ડ ઉપર લખું છું એક એક બોલો ચલો ઈમેલ એડ્રેસ। હા બોલો એક બોલો શું? હોસ્ટનું નામ પણ આમ ક્રમમાં બોલો તો સારું રહેશે। જો અહીંયા લખ્યું છે તેજસ ઠક્કર @gmail.com બરાબર આપણે શું કરવા? તેજસ ઠક્કર નામ લખીએ બરાબર આપણે કંઈક બીજે આપણું નામ લખીએ આમાંથી કોકનું નામ લખીશ તો બધાને એવું થશે કે મારું નામ લખ્યું મારું નામ ના લખ્યું આપણે આપણી સ્કૂલનું નામ લખીએ। ચલો પછી જોડાણ માટે આપણે જે ચિહ્ન મૂકીએ છીએ એને શું બોલાય? આ તો આવડતું જ જોઈએ આ કયું ચિહ્ન છે? મૌલિક બોલો @ પછી આ શું છે? યાહૂ શું છે? બોલો હોસ્ટનું નામ અને આ છેલ્લે તું હમણાં બોલ્યો તો એ શું છે? સાઇટનો પ્રકાર બરાબર તો કેટલા ભાગમાં વહેંચાયું છે? ચાર યુઝર નેમ પછી એટ ચિહ્ન પછી હોસ્ટનું નામ અને સાઇટનો પ્રકાર બરાબર એ ચાર ભાગમાં વહેંચાયું છે। ઓકે જો ઈમેલથી શું મોકલી શકાય? તો બધી ટાઈપનું મોકલી શકાય છે બરાબર લખાણ એટલે ટેક્સ્ટ મોકલી શકાય પછી ઓડિયો એટલે ખાલી સાંભળી શકાય એવી ફાઇલ પછી વિડીયો એટલે સાંભળી કે જોઈ પણ શકાય બરાબર પછી ફોટોગ્રાફ મોકલી શકાય એનિમેશન તો દરેક સ્વરૂપની માહિતી ઈમેલ દ્વારા મોકલી શકાય છે। ઓકે ચલો ઇન્ટરનેટના માધ્યમથી વીજાણુ સ્વરૂપે કરવામાં આવતા વ્યાપારને શું કહે છે? બરાબર બોલો ઈ કોમર્સ ઇલેક્ટ્રોનિક કોમર્સ કોમર્સનું ગુજરાતી જ વ્યાપાર થાય છે બરાબર। દસમા પછી તમારે લોકોને ત્રણ લાઈન હોય એમાંથી એક લાઈન સિલેક્ટ કરવાની હોય છે સાયન્સ કોમર્સ અને આર્ટ। સાયન્સ એટલે વિજ્ઞાન તો એની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ને મેથ્સ આવે તમે એ ગ્રુપ લો કે બી ગ્રુપ લો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ બંને ગ્રુપમાં કમ્પલસરી સબ્જેક્ટ આવે હવે એ ગ્રુપ લો તો ફિઝિક્સ કેમેસ્ટ્રી જોડે મેથ્સ આવે અને બી ગ્રુપ લો તો ફિઝિક્સ કેમેસ્ટ્રી જોડે બાયોલોજી જો તમને એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા હોય તો તમારે એ ગ્રુપ જ લેવું પડે અને તમારે મેડિકલમાં જવાની ઈચ્છા હોય તો બી ગ્રુપ લેવું પડે બરાબર। ઓકે તો કોમર્સ
કોમર્સ બીજું ગ્રુપ આવે છે કોમર્સ બરાબર તો કોમર્સ નો મતલબ થાય વ્યાપાર બરાબર એમાં બધું તમને બેઝિક બિઝનેસ ને લગતું બધું એકાઉન્ટ ને સ્ટેટ ને બીએ ને એવું બધું કંઈક ભણાવવામાં આવે મને ખબર મેં કોમર્સ નથી લીધું મેં તો સાયન્સ લીધું એટલે મને ખબર કોમર્સ નું ડિટેલ બરાબર તો ઇન્ટરનેટના માધ્યમથી જે વ્યાપાર કરવામાં આવે એને શું કહેવાય ઈ કોમર્સ બરાબર ઓકે ઘણા લોકો ઓનલાઈન આવી રીતે શોપિંગ અત્યારે તો ઓનલાઈન શોપિંગ બહુ આગળ પડી ગયું છે ખાસ કરીને એક વર્ષથી જ્યારથી કોરોના આવે છે ત્યારથી લોકોને ઘણા લોકો એવા છે કે માર્કેટમાં બહાર નીકળીને શોપિંગ કરવાનું એ લોકોને ગમતું નથી બરાબર ભીડભાડથી દૂર રહેવું છે બરાબર તો એ લોકો ઓનલાઈન ખાવા પીવાની વસ્તુથી માંડીને બધી જ વસ્તુ ઓનલાઈન મંગાવે છે બરાબર પછી કઈ રીતે પેમેન્ટ કરી દે ક્રેડિટ કાર્ડથી થાય અથવા તો કેશ ઓન ડિલિવરી દેટ મીન્સ કે કંપનીનો માણસ આપણા ઘરે વસ્તુ લઈને આવે આપણે વસ્તુ લઈ લઈએ ડિલિવરી મળી જાય પછી આપણે જેટલું બી પેમેન્ટ હોય એ કેશ ઓન ડિલિવરી એ વખતે આપે અથવા તો તમે જે તે કંપનીમાં તમારો એકાઉન્ટ નંબર આપેલો હોય તો આપણા ડાયરેક્ટ બેંકમાંથી જ એ પૈસા જતા રહેશે અથવા તો ક્રેડિટ કાર્ડ બરાબર એનાથી પણ પેમેન્ટ થઈ શકે છે બરાબર ખાસ્સી બધી જગ્યાએ તમે જુઓ તો આવી રીતે પેમેન્ટ માટેનું પેલું વ્હાઈટ કલરનું ચોંટાડેલું હોય છે આપણે મોબાઈલમાં એ એપ્લિકેશન ઓન કરાવી હોય પછી ત્યાં લઈને એનો કોડ હોય કોડ ઉપર આપણે બટન પ્રેસ કરીએ એટલે ધારો કે 320 રૂપિયા હોય તો આપણા જે એકાઉન્ટ નંબર હોય એમાંથી ડાયરેક્ટ 320 રૂપિયા એનામાં ડેબિટ થઈ જાય અને રાઈટ સિમ્બોલ આવી જાય એટલે આપણે જે શોપનો માણસ હોય એને બતાવી દેવાનું બરાબર એ ઘણું સારું થઈ જાય છે બરાબર એટલે અત્યારે નેટ બેન્કિંગ બહુ સરસ ફેસિલિટી છે એકબીજાને લેવડ દેવડ કરો તો પૈસાની આપ લે ટચ થાય ને એવું બધું આ તો ડાયરેક્ટ એકાઉન્ટમાંથી જ બધું ક્લિયર થઈ જાય બરાબર તો એ જ રીતે તમે કોઈ પણ વસ્તુ ખાસ કરીને આપણે ડીમાર્ટ જાઓ તો ત્યાં એવી એક પણ વસ્તુ નથી કે જે તમને ડીમાર્ટમાંથી ના મળે છે કોઈ એવી વસ્તુ ના બરાબર ગમે તે વસ્તુ ગ્રોસરી હોય ખાવા પીવાની વસ્તુ હોય સ્ટુડન્ટને લગતી વસ્તુ હોય પછી ગાર્મેન્ટ્સ એટલે કપડાં હોય કે ઘર વખરીની કોઈ પણ વસ્તુ હોય બધું તમને ડીમાર્ટમાંથી મળી જાય બરાબર પણ એના માટે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે ને પછી જાતે જઈને શોપિંગ કરવું પડે તો એ જ વસ્તુ તમે ઓનલાઈનથી મંગાવો તો તમને ઇઝીલી મળી જાય બરાબર તો એ પદ્ધતિને શું કહેવાય તો કે ઈ કોમર્સ કહેવાય બરાબર એમાં કઈ રીતે ખરીદી કરવામાં આવે છે તો ફોટોગ્રાફ અને વસ્તુઓની માહિતી મૂકેલી હોય પિક્ચર ચોંટાડેલું હોય પછી એની મેન્યુફેક્ચર ડેટ લખેલી હોય મેન્યુફેક્ચર ડેટનો મતલબ તમને ખબર પડે છે કે એ વસ્તુ ક્યારે બનાવી એને પ્રોડક્ટ કહેવાય બરાબર પ્રોડક્ટની ડેટ હોય તમે કોઈ બી એક એક્ઝામ્પલ લઈ લો કે કોઈ મેડિસિન લો છો મેડિસિન એટલે ખબર છે ને દવા ટેબ્લેટ બરાબર તમે દુકાનવાળા જોડેથી લીધું તો કોઈ પણ ખાવા પીવાની વસ્તુ હોય બહારથી કોઈ પણ બેકરી આઈટમ ધારો કે તમારા ઘરે આજે પાઉંભાજી બનવાની છે અને તમને મમ્મીએ એવું કીધું કે જા બહારથી જઈને બ્રેડ અથવા તો પાઉં લઈ આવે તો હંમેશા તમારે એમાં જોવાનું MFD લખ્યું હોય એ મેન્યુફેક્ચર ડેટ કહેવાય દેટ મીન્સ કે એ વસ્તુ ક્યારે બનાવી અને બીજું નીચે લખેલું હોય એક્સપાયરી ડેટ જોયું છે બધાએ એક્સપાયરી ડેટ એટલે એ વસ્તુ એ દિવસે ખરાબ થઈ જાય એના પછી તમારે ખાવી એ તમારા માટે હાનિકારક કહેવાય ઇન્ફેક્શન થઈ શકે ફૂડ પોઈઝનિંગ થઈ શકે બરાબર કદાચ આપણા ઘરમાં માની લો ટામેટો સોસની બોટલ ફ્રીઝમાં પડી છે બરાબર અને તમે કાઢી અને જોયું કે એક્સપાયરી થઈ ગયું છે 10 દિવસ પહેલાં આટલી બધી અંદર સોસ હોય તો પણ લોભ નહીં કરવાનો ફેંકી દેવાનો કારણ કે ખાવ તો તમને 2 મિનિટ જીભનો ટેસ્ટ આવે પણ એની સામે ગેરફાયદા બી ઘણા થાય બરાબર ગમે તે રીતે તકલીફ થઈ શકે બરાબર ડાયરિયા થઈ શકે તાવ આવી શકે પેટમાં દુખાવો થઈ જાય ફૂડ પોઈઝનિંગ ગમે તે થઈ શકે બરાબર તે જ રીતે તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો એ વખતે બી એમાં તમારે ડેટ ને એવું બધું જોઈ લેવાનું બરાબર ઓકે ચલો પછી જો ઈ કોમર્સમાં વસ્તુ આવ્યા પછી ચૂકવણી માટે શું આવે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સ્માર્ટ કાર્ડ બેંક કે વસ્તુ આવ્યા પછી પૈસા આપવાની પદ્ધતિ જેને કેશ ઓન ડિલિવરી કહેવાય ઓકે ચલો વિવિધ વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરવી હોય તો એની વેબસાઇટ કઈ છે વિવિધ વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરવી હોય તો સારું એના ખબર હોય તેવું કહો વિવિધ પુસ્તકોની ઓનલાઈન ખરીદી કરવા માટે બોલો amazon.com કરીને વેબસાઇટ છે તમે ઓપન કરો તો એમાં તમને કોઈ પણ પ્રકારની બુક મળી જાય તમારા ઘરમાં ઘરડા બા દાદા છે તો એમને રિલિજિયસ અને ધાર્મિક બુક જોઈએ છે બરાબર તો એ મળી જાય પણ તમારા મોટા ભાઈ કે બહેન સાયન્સમાં કોલેજમાં ભણે છે તો એમને એ બુક જોઈએ છે મળી જાય તમારા મધર છે એમને એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષમાં ઇન્ટરેસ્ટ છે તો એ બુક મળી જાય તમારો નાનો કોઈ ભાઈ બહેન છે અને કાર્ટૂનમાં ઇન્ટરેસ્ટ છે તો એ બુક મળી જાય amazon.com માં કોઈ પણ પ્રકારની બુક મળી જાય અને
कोई पण वस्तुओनी खरीदी करवी होय तो ebay.com छे जो अहींया लखू छू बराबर अमा तमने कोई पण जाती प्रोडक्ट मिली जाय बराबर बुक में आपेलू छे अत्यारे जोता खाली कहू छू पेज नंबर 18 पर आपेलू छे बराबर जारे फ्री पड़ो त्यारे जोई लेजो पेज नंबर 18 पर बीजो अने त्रीजो पॉइंट आपेलो छे ओके चलो इंटरनेट पर कोई चोक्कस विषय ने अनुरूप माहिती शोधवा माटे ना उपयोगी टूल्स ने शू कहे छे कोई पण वस्तु शोधवी होय बोलो सर्च एंजिन ओके छठा धोरण में तमे लोग प्रोजेक्ट कर्यो तो पांचमा धोरण में प्रोजेक्ट कर्यो तो प्रोजेक्ट माथी તમારે પાંચમા ને છઠ્ઠા ના ટીચર ની વાત નહીં કોઈ પણ ટીચર જુનિયર કેજી નો પ્રોજેક્ટ હોય કે બારમા ધોરણ નો 90% ઇન્ફોર્મેશન અમે લોકો સર્ચ એન્જિન માંથી લઈએ છીએ સૌથી પોપ્યુલર સર્ચ એન્જિન કયું છે કોણ કહેશે બોલો પાછળ ગૂગલ બરાબર એમાં વિડીયો આવે ફોટોગ્રાફ આવે અને બીજું બધી ઇન્ફોર્મેશન આવે છે ઓકે જો ગૂગલ છે યાહુ છે એમએસએન છે અલ્ટાવિસ્ટા લાઇકોસ હોટબોટ અને એક્સાઇટ પણ સૌથી વધારે પોપ્યુલર કયું છે તો કે ગૂગલ છે ઓકે ચલો ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે ઓનલાઈન માહિતીની આપ લે કરો એને શું કહેવામાં આવે એક સિમ્પલ છે તમારા ફોનમાં વોટ્સઅપ હોય અને તમારી જોડે તમારા ફ્રેન્ડનો નંબર હોય એ તમે વોટ્સઅપમાં સ્ટોર કરેલો હોય અને તમે સામસામે વાતચીત કરો છો કે હેલો સમયની રિપ્લાય આવે હેલો એક્ઝામની તૈયારી થઈ ગઈ તો પેલો કે ના મારે તો આ સબ્જેક્ટની બાકી છે આ પદ્ધતિને શું કહેવાય બોલો ચેટિંગ એક્ઝેક્ટલી બરાબર ઇન્ટરનેટના માધ્યમથી તમે લોકો ઇમેલ દ્વારા ચેટિંગ બી કરી શકો અને અત્યારે સૌથી વધારે ચેટિંગ શેના દ્વારા થાય છે વોટ્સઅપ દ્વારા બરાબર કારણ કે કોમ્પ્યુટર કરતાં મોબાઈલ નાનું ડિવાઇસ છે બરાબર કોમ્પ્યુટર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને ફરવું લેપટોપમાં ફેરવી શકાય પણ લેપટોપ આટલું મોટું હોય અને મોબાઈલ આટલો નાનો હોય તો કયું આપણને ઇઝી પડે મોબાઈલ બરાબર જ્યાં બી જાઓ ત્યાં તમે જોઈ લો બસ ને ટ્રેનમાં બી લોકો પેસેન્જર ઊભા હોય છે તો મોબાઈલ કાઢીને આમ 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 કરતા હોય છે એક જાતનો ટ્રેન્ડ થઈ ગયો છે બરાબર અમુક જણ ઇમ્પ્રેશન પાડવા ખાલી ખાલી કરતા હોય છે હા હોય છે એવા બરાબર 90% કામ માટે કરતા હોય 10% એવા હોય લલ્લુ પંજુ જેવા મોડા પરથી જ ખબર પડી જાય કે સામે કોઈ છે નહીં તો આવા આમ કરતા હોય છે તો એ પદ્ધતિને શું કહેવાય ચેટિંગ બરાબર જે ક્લાસમાં તમે એકબીજાની જોડે કચર પચર કરો છો એ કેવું છે ફેસ ટુ ફેસ ચેટિંગ છે એકબીજાની જોડે જોઈને વાતો કરો છો ઇન્ટરનેટથી જે વાતચીત કરો એને શું કહેવાય ચેટિંગ કહેવાય ઓકે અને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે ઓનલાઈન એકબીજાને જોઈને માહિતીનું આદાન પ્રદાન કરે એને શું કહેવાય વિડીયો કોન્ફરન્સ બરાબર જો એક બુકમાં પેજ નંબર 18 ઉપર આ ફોટો છે અત્યારે બુક ખોલવાની જરૂર નથી ખાલી જુઓ તો એમાં તમે જોઈ શકો છો કે કોઈ કંપની જો બતાવ્યું છે 6-7 એમ્પ્લોય સામે બેઠા છે અને સામે આવું છે એક પ્રોજેક્ટર મૂકેલું છે અને એક ભાઈ કશું સમજાવે છે બરાબર આ શું છે વિડીયો કોન્ફરન્સ છે બરાબર ઓનલાઈન વાતચીત કરી શકો ચલો આને ખબર હોય તો તમે વોટ્સઅપ પર વિડીયો કોલિંગ તો કર્યું છે ને હા ઘણા લોકો તો અહીંયા નજીકમાં રહેતા હોય ને તોય વિડીયો કોલિંગ કરે હા એ શું ચાલે છે આમ તેમ કારણ કે ફ્રીમાં થાય છે વિડીયો કોલિંગ હમણાં જો ચાર્જ થતો હોય તો એટલું બધું યુઝ ના કરે વોટ્સઅપ પર વિડીયો કોલિંગ આખા વર્લ્ડમાં ફ્રી છે ખાલી ઇન્ડિયા પૂરતું નહીં બરાબર તમારો રિલેટિવ કોઈ ઓસ્ટ્રેલિયા રહેતો હોય ને તમે ફ્રી વિડીયો કોલિંગ કરો તો એનો ચાર્જ થતો નથી જે ઇન્ટરનેટનો ચાર્જ હોય એમાં આવી જાય છે બરાબર તો એકબીજાને જોઈને માહિતીનું આદાન પ્રદાન જોઈને એવો શબ્દ વાપર્યો હોય તો શું આવે વિડીયો કોન્ફરન્સ અને એમને એમ ખાલી લખ્યું હોય જોઈને ના લખ્યું હોય માહિતીનું આદાન પ્રદાન તો શું કહેવાય ચેટિંગ કહેવાય ખ્યાલ આવે છે બધાને ઓકે ચલો પછી ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારના સમાચારોના સમૂહ પૂરી પાડતી સુવિધાને શું કહે છે બોલો ન્યૂઝ ગ્રુપ બરાબર જેમ ટીવીમાં તમે લોકો આજતક ને સ્ટાર ન્યૂઝ ને એબીપી ન્યૂઝ ને એવું બધું જોતા હો છો એ રીતે ઇન્ટરનેટમાં પણ ન્યૂઝ ગ્રુપ હોય છે ઓકે ચલો કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતા પ્રોગ્રામને શું કહે છે આપણું કોમ્પ્યુટર છે એમાં કયો પ્રોગ્રામ આપણે ઓપન કરીએ તો આપણે ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ બોલો વેબ બ્રાઉઝર ઓકે છઠ્ઠા ધોરણ સુધી તમે લોકો લેબમાં ગયા તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરતા હતા તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયું વેબ બ્રાઉઝર જોવા મળે છે બાય ડિફોલ્ટ બોલો ગુડ જયનિશા આન્સર આપ્યો ઇન્ટરનેટ એક્સપ્લોરર એનો સિમ્પલ હું તમને કહું ઈ લખેલો હોય અને કલર હોય બ્લુ અને નીચે લખ્યું ઇન્ટરનેટ એક્સપ્લોરર
तमारा कम्प्यूटर में माइक्रोसॉफ्ट विंडोज ऑपरेटिंग सीस्टम तमे डाउनलॉड कराओ तो इंटरनेट एक्सप्लोरर बाय डिफॉल्ट अंदर आई जाए, तमारे अलग थी डाउनलॉड करावु पड़तु नथी, एने पूर्व निर्धारित कहवाय। पूर्व निर्धारित एटले कम्प्यूटर आप मेड़े लई ले, बराबर। जेम के घणा स्टूडेंट केवा होय बाय डिफॉल्ट पूर्व निर्धारित तोफानी होय, जारे बर्थ थाय ने हॉस्पिटल में होय त्यारथी तोफान शुरू करी दे, बराबर। जनरली नानू छोकरू होय तो डायू थईને બેઠું હોય, પણ અમુક એવા અટકચાળા તોફાની હોય તો ત્યાંથી જે લોકોને છછુંદર વેડા શરૂ થઈ જાય તો મમ્મી પપ્પાને ખ્યાલ આવી જાય કે આ મારો બંદર મોટો થઈને વધારે તોફાની થશે, બરાબર। એ પૂર્વ નિર્ધારિત કહેવાય। એમ કોમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો પૂર્વ નિર્ધારિત વેબ બ્રાઉઝર કયું છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર, બરાબર। તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો જોજો, બ્લુ સિમ્બોલ હોય છે, બ્લુ કલર હોય છે અને ઈ દોરેલો હોય છે, ઓકે। આઠમા ધોરણમાં મેં તમને કીધું ને આપણે HTML ભણવાનું, એમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર કામમાં લાગશે, ઓકે। જો જુદા જુદા કયા છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ, સફારી, નેટસ્કેપ નેવિગેટર, ઓપેરા અને મોઝાઇક, ઓકે। ચલો, મોડેમની ઝડપ શેમાં માપવામાં આવે છે? મોડેમની ઝડપ, મોડેમ નામ તો સાંભળ્યું છે ને, બરાબર। એ કોમ્પ્યુટરને ટેલિફોન લાઇન સાથે જોડે છે જેથી ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બને છે, એની ઝડપ શેમાં માપવામાં આવે છે? BPS અથવા તો KBPS, બરાબર। બંને હું આન્સર કહું છું, BPS અથવા KBPS બંનેમાં માપવામાં આવે, ઓકે। ચલો, ISP એટલે શું? ISP જે લખું છે એ ઇંગ્લિશમાં વાંચતા આવડે છે? કહેજો શું હ લખવા તો પહેલેથી હ ઇન્ટરનેટ ઇન્ટરનેટનું ગુજરાતી તો ઇન્ટરનેટ જ થશે, સર્વિસનો મતલબ શું થાય? સેવા, અને પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી સંસ્થાને શું કહેવાય? ISP કહેવાય, બરાબર। જેમ કે આપણને સૌથી વધારે એનર્જી, અનલિમિટેડ એનર્જી શેમાંથી મળે છે? શું? દૂધ નહીં, બોલો। એનર્જી દેટ મીન્સ કે ઉર્જા, હા, એક્ઝેક્ટલી। હવે તમે આન્સર સાચો બોલ્યા, શેમાંથી મળે છે? સનમાંથી। એ કેવી છે, એનો ચાર્જ થાય છે કે ફ્રીમાં મળે છે? તમે તડકામાં અડધો કલાક ઉભા રહો, સુરત દાદા તમને આવીને એવું કહે છે કે ચલો ભાઈ તમે તો તડકામાં અડધો કલાક ઉભા રહ્યા, લાવો એના 10 રૂપિયા ફ્રી ઓફ ચાર્જ। અને કેવું હોય છે? અનલિમિટેડ હોય છે, બરાબર। અને હવે તો ઉનાળો આવશે, એપ્રિલ ને મે મહિનામાં તો આપણા અમદાવાદમાં જોઈએ એટલે ઢગલાના ભાવમાં ગરમી મળશે, ખાસ કરીને મે મહિનામાં ફ્રી ઓફ ચાર્જ, અનલિમિટેડ જોઈએ એટલી લઈ લો। એમાં ભર બપોર 3 વાગે બહાર નીકળો, 3 થી 4માં તો જેટલી જોઈએ એટલી લઈ લો, બરાબર, ઓકે। તો જો આજે જેટલા થાય તે આપણે MCQ કર્યા, બરાબર, બાકીનું સ્ટુડન્ટ જાતે તૈયાર કરી દેજો, ઓકે। ટોટલી 80 માર્ક્સ MCQ પૂછાશે, ઓકે। નમસ્કાર।